સુરતના સિલિકોન પેલેસ પરિવાર તરફથી રોજ 1500 જરૂરિયાતમંદ લોકોનું છેલ્લા 15 દિવસથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। कॉर्पोरेटर विजय पांसेरिया, कोरोना जे वायरस नी जे महामारी छे ए बाबते एटलू जणावानुं के शक्य होय एटलू सोशियल डिस्टन्सिंग जाळवानुं छे, एकबीजाथी दूर रहेवानुं छे। एनुं कारण छे के सूरतमां अत्यारे हालमां वधुमां वधु 800 रिपोर्टो थाय छे। कोने कोरोना छे कोने नथी ए नथी ख्याल आवतो। आजे आपणे अहीं सिलिकॉन वेलीमां ऊभा छीए तो सिलिकॉन वेलीना प्रमुख श्री अने तमाम लोकोने ए जणावानुं के एकबीजाथी दूरी राखे, एकबीजाना संपर्कमां ना आवे અને કમ્પલસરી બહાર જાય કે ઘરમાં પણ રહે તો માસ્ક પહેરે, એટલે આ મહામારી એકબીજાથી ફેલાય નહીં। અને જેટલી પણ સેવાભાવી સંસ્થાઓ છે જે પણ એમાં કામ કરે છે એમણે પણ તકેદારી રાખવાની છે, એકબીજાથી દૂરી રાખવાની છે। અને જ્યારે સેવા કરવા જાય ત્યારે જે લોકો એ સેવાનો લાભ લેતા હોય એ બીજા એકબીજાથી દૂર રહે, અને જે સેવા આપનાર છે એમને પણ પોતાને ગ્લવ્સ પહેરે, પ્લસ એ પણ સેફ્ટીના સાધનો રાખે, પ્લસ એ માસ્ક કમ્પલસરી રાખે અને સેનિટાઈઝ સાથે રાખે, તો જ આપણે આ મહામારીમાંથી બચી શકશું। બીજું, સુરતમાં અત્યારે જે મજૂર વર્ગો બહાર આવ્યા છે પોતાના વતન જવા માટે, એમાં પણ સરકારે વિચારવાની જરૂર છે। કારણ કે એમને જેમની પાસે આધાર કાર્ડ નથી, જેમની પાસે રેશન કાર્ડ નથી, એમના માટે જમવાની વ્યવસ્થા બધે જ સરકાર કે સેવાભાવી સંસ્થાઓ પહોંચી શકતી નથી। એટલે સરકારને એટલી વિનંતી છે કે આવા જે મજૂરો છે એમના માટે અલગથી એક વ્યવસ્થા કરે, આઈધર એમના ઘરે જવાની અથવા એવી વ્યવસ્થા કે જેવી રીતે આપણે ફોરેનર્સને અહીંયાથી બીજી જગ્યાએ બીજા દેશમાં જવાની વ્યવસ્થા કરી આપી છે, તો આ તો આપણા લોકો છે, આપણા દેશના વતનીઓ છે, એમનું પણ ખાસ ધ્યાન રાખી એમને પણ એક સારી જગ્યાએ એમના ઘરે રહેવાની વ્યવસ્થા કરી આપવી જોઈએ। આઈધર એમને જે પણ જરૂરિયાતની વસ્તુ છે એ સમયાંતરે પૂરી પાડવી પડશે, નહીંતર આ મહામારી વધુ ફેલાશે અને વધુ લોકોને નુકસાની જવાની સંભાવના છે।